લોકડાઉન સમયે દાહોદ જિલ્લાના ચાર તાલુકાઓના શેલ્ટર હોમમાં રોકી રાખેલા 281 જેટલા શ્રમિકોને એ સ્પેશિયલ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ તરફ રવાના કરાયા. દાહોદના ચાર તાલુકાઓમાંથી બસો મારફતે શ્રમિકોને દાહોદ રેલવે સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને તે તમામ શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનિટાઇઝર સહિતની સંપૂર્ણ સુવિધાઓ તેમજ માર્ગદર્શન હેઠળ આ તમામ શ્રમિકોને ટ્રેનમાં બેસાડી યુપી ખાતે રવાના કરવામાં આવ્યા હતા. લોકડાઉનને કારણે દાહોદમાં ફસાઈ ગયેલા ઉત્તર પ્રદેશના 1181 પ્રવાસી શ્રમવીરોને તેમના 100 જેટલા બાળકો સાથે આજે સાંજે ટ્રેનમાં બેસાડી અલીગઢ સુધી રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ સામેની તકેદારી રાખી આ શ્રમવીરોને રવાના કરવામાં આવ્યા હતા. લોકડાઉન સમયે આ શ્રમિકો દાહોદ ખાતે આવી ચડતા સરકારના નિર્દેશો પ્રમાણે અહીં જ રોકી દેવામાં આવ્યા હતા. તમામ લોકોને 7 જેટલા સ્થળોએ આશરો આપવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં બનાવવામાં આવેલા આ 7 શેલ્ટર હોમમાં શ્રમિકોને રાજ્ય સરકાર દ્વારા ભોજન નાસ્તા સહિતની સુવિધા આપવામાં આવી હતી. આ પરપ્રાંતિઓએ 50 જેટલા દિવસની દાહોદની મહેમાન ગતિ માણી હતી. આમ કેટલાક લોકો પોતાના પરિવાર સાથે દાહોદમાં અટવાઈ પડ્યા હતા. દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ શ્રમવીરોને કોઈ તકલીફ ના પડે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન શ્રમિકોને તેમના વતન જવા માટેની છૂટછાટ આપતા દાહોદથી પણ રેલવે સાથે સંકલન સાધી ખાસ ટ્રેનનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. દાહોદથી અલીગઢ સુધી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાલુકાના શેલ્ટર હોમમાં રહેલા આ શ્રમવીરોને એસટીની 40 બસો દ્વારા અહીંના રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. સામાજિક અંતર જળવાય તે રીતે તેમને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. તમામ પ્રવાસીઓને માસ્ક આપવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળ્યા અનુસાર આ શ્રમિકો પાસેથી એક ટિકિટના રૂપિયા 495 વસૂલવામાં આવ્યા હતા. સાથે જ આ શ્રમિકોને રસ્તામાં ખાણીપીણીની ચીજ વસ્તુઓની મુશ્કેલી ઊભી ના થાય તે માટે તમામ શ્રમિકોને 2 ટાઈમની જમવાનું ચા નાસ્તો પણ પૂરો પાડવામાં આવ્યો હતો. દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1થી અલીગઢ યુપીની આ ટ્રેન સીધી યુપી જવા રવાના થઈ હતી. દાહોદ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં જે ખાસ કરીને યુપી બિહાર કે અન્ય રાજ્યોના જે ફસાયેલા લોકો હતા એની તૈયારી તૈયાર કરવામાં આવી હતી અને એમાં જે ઉત્તર પ્રદેશના 400 જેટલા જે લોકો હતા એમની યાદી આપણે તૈયાર કરી અને એની જે મંજૂરી યુપી ગવર્નમેન્ટ પાસેથી લેવાની થાય એમાંથી આપણને મંજૂરી મળી અને એ સંદર્ભમાં આપણે જે રેલવે ડિપાર્ટમેન્ટ છે એમની સાથે ટાઈઅપ કરી અને આપણે એમની મંજૂરી મળતા આજરોજ દાહોદથી અલીગઢ માટે એક ટ્રેન રવાના કરવામાં આવી છે, જેમાં 1200 જેટલા જે ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓના વ્યક્તિઓ જે છે એ દાહોદ જિલ્લામાં છેલ્લા 1-1.5 મહિનાથી ફસાયેલા હતા એના માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે. એની સાથે સાથે એ લોકોનું જે મેડિકલ સ્ક્રીનિંગ કહેવાય અને જે મેડિકલ સર્ટિફિકેટ કહેવાય એ પણ આપવામાં આવ્યું છે. એમને માસ્ક પણ આપવામાં આવ્યું છે. એનું મેડિકલ સ્ક્રીનિંગ કરી અને જે પણ જરૂરિયાતો અને બાકીની જે મહત્ત્વની આરોગ્યલગત જે સૂચનાઓ છે બધી આપી અને આજરોજ દાહોદ રેલવે સ્ટેશનથી એમને રવાના કરવામાં આવશે. થેન્ક યુ.